નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ અને હું છું આપની સાથે રોશની. તો સમાચારમાં આગળ વાત કરીએ તો મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલના મનસ્વી વર્તનને લઈને સમાજસેવક કમલેશ ચંદાણી મેદાને ઉતર્યા છે. તો ગઈકાલે લારી ધારક પાસે કોર્ટનો સ્ટે હોવા છતાંય પપ્પુભાઈ પાણીપુરીની લારી મહાનગરપાલિકાએ જપ્ત કરી હતી, જેને કારણે મામલો ગરમાયો છે. મહાનગરપાલિકા અને દબાણ હટાવ સેલ દ્વારા મનસ્વી વર્તન વાપરીને સ્ટેવાળી લારી જપ્ત કરી હતી. તો સમાજસેવક કમલેશ ચંદાણી વચ્ચે પડતા તેમ કહ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે આ થયું હતું, પરંતુ કમલેશ ચંદાણીના કહેવા મુજબ એવી કોઈ વાત ન હતી, ફક્ત મનપા અને તેમની દબાણ હટાવ ટીમનું મનસ્વી વર્તન છે. અગાઉ પણ લારી ગલ્લા પથરાણા વાળાઓ પર જાણે આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેમ વર્તન કરી અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યા છે. કમલેશ ચંદાણીએ વધુ જણાવતા કહ્યું હતું કે દબાણ હટાવ ટીમને મોટા અજગરોના ગેરકાયદેસર બાંધકામ નથી દેખાતા અને નાના માણસોને હેરાન કરે છે. સ્ટેધારકની લારી જપ્ત કરતા કન્ટેમ્પ્ટની નોટિસ પણ ફટકારી છે અને જરૂર પડશે તો આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી આપી છે. કમલેશ ચંદાણી છે, હું સમાજસેવક છું અને હાલમાં જ નગરપાલિકાના કમિશનરશ્રી અને અન્ય અધિકારીઓ જે પ્રમાણે કામ કરી રહ્યા છે એમને તો પહેલાં હું બિરદાવતો હતો સારા કામ માટે, પણ સાથે સાથે હમણાં જાણવા મળ્યું છે કે ઇષ્ટે ધરાવતી લારીઓ જેને હાઈકોર્ટે રજા આપી છે, હાઈકોર્ટે એને કામ કરવાની પરવાનગી આપી છે, ધંધો કરવાની રોજીરોટી કમાવાની પરવાનગી આપી છે, એવા જ લારીવાળાઓને ટેકનિકલ ખામીઓ ગોતી ગોતીને, નાની મોટી ખામીઓ ગોતી ગોતીને એને હેરાન પરેશાન કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. તેના હિસાબે હું 2 દિવસથી મેદાનમાં ઉતર્યો છું અને તેના માટે લીગલ નોટિસ હાઈકોર્ટના વકીલના મારફત બીએમસી કમિશનર અને એસ્ટેટ વિભાગને આપવામાં આવી છે. આજે ભાવનગરની અંદર મોટા મોટા ગેરકાયદેસરના દબાણો જે મોટા માફિયાઓના છે અને એ લોકોની ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી, જ્યારે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ એસ્ટેટ વેન્ડરના જે નાના અને મોટા વેપારીઓ છે એના માટે, એના ભવિષ્ય માટે શ્રમ કાર્ડ જેવી આધારની સ્કીમો કાઢી કાઢીને એને હેલ્પફુલ થવા માંગતી હોય છે, જ્યારે આ ભાવનગરનું લોકલ તંત્ર અને અમુક અધિકારીઓ એક વ્યક્તિ વિશેષ અને નાના લારીવાળા પથારાવાળા ફેરિયાવાળાઓને હેરાન પરેશાન કરીને જે કામ કરી રહ્યા છે એ ખૂબ ખરાબ છે. અને હું એમને સૂચના આપું છું, એને વિનંતી કરું છું, જે ગણો આપ મારી એની અંદર જે ગણવું હોય ગણો, આ બધું ધંધો બંધ કરી દેજો. ખોટી રીતે કોઈ પણ નાના વેપારીને હેરાન પરેશાન કરવામાં આવશે. ટેકનિકલ ખામીઓ બધી જગ્યા હોય, બધા વિભાગોમાં હોય, એ ટેકનિકલ ખામીઓના નામે નાના મોટા વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવશે તો અમે કાયદેસરની જે કાનૂની કાર્યવાહી છે એ કરશું અને આવનાર સમયની અંદર મોટા આંદોલનો કરવા પડશે તો પણ આંદોલનો કરશું, કેમકે આજે લોકો રોજીરોટી કમાવા માટે ખૂબ તકલીફમાં છે. 200-500 રૂપિયા કમાઈને માંડ ઘરે જતા હોય છે અને આજે એ લારીવાળાઓને આડેધડ દબાણ સેલના લોકો એક આતંકવાદીની જેમ આવીને એની લારી ઉપાડી લે છે, એની સાથે અભદ્ર વ્યવહાર કરે છે, એની સાથે એવી રીતે વર્તન કરે છે જેમ કે એને બહુ મોટો ગુનો કરી દીધો હોય. આજે પોતાની રોજીરોટી કમાવા માટે ભારત દેશના બંધારણ એને રજા આપી છે અને જે સરકારના હાલના જે ભાવનગરના તંત્રના લોકો નહીં સુધરશે તો એની ફરિયાદ અમે ઠેઠ સીએમ સુધી, પીએમ સુધી અને કોર્ટની તો મેં એમને નોટિસ આપી દીધી છે, જરૂર પડશે તો આગળની પણ અમે કાનૂની કાર્યવાહી કરશું પણ આ બધું ચલાવી લેશું નહીં, કેમકે મોટા દબાણો મોટા માફિયાઓ પર કોઈ જાતની કાર્યવાહી થતી નહીં અને નાના અને ગરીબ વર્ગના લોકોને કનડગત કરવામાં આવી રહી છે આ સરકાર દ્વારા હાલ. સિદ્ધાર્થ ગોગારી સાથે હિરણભાઈ, લાઈવ 24 ન્યૂઝ, ભાવનગર.